નમસ્કાર, વામજા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 4 જોવાના છીએ. મિત્રો, જેમનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાઓ. ચાલુ કરતાં પહેલાં, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સુધી જરૂરથી આ વિડીયોને શેર કરશો જી. ચાલો કરીએ આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 4 ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા. સૌ પ્રથમ તો પાઠનું નામ સમજવું મિત્રો ખૂબ અગત્યનું છે. ભારતની એટલે કે ઇન્ડિયાની, ભારત દેશની. ઓકે, પ્રારંભિક, પ્રારંભિક એટલે શું થાય? તો કે શરૂઆતી. મિત્રો, પહેલાંના સમયમાં જ્યારે રાજ્ય વ્યવસ્થા શરૂઆત થઈ હતી ત્યારે કેવી હતી તે, એટલે કે પ્રારંભિક એટલે કે શરૂઆતની રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થા એટલે શું? તો કે રાજ કરવા માટેની જે વ્યવસ્થા હોય છે, રાજા મહારાજાની જે વ્યવસ્થા હતી તે, એટલે કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. આ રાજકીય વ્યવસ્થાની માહિતી શેમાંથી આપણે મેળવી છે? તો કે મિત્રો, આપણા વેદોમાંથી, મહાકાવ્યોમાંથી અને બૌદ્ધ ગ્રંથોમાંથી મિત્રો આ જે રાજકીય વ્યવસ્થા છે તેમની માહિતી તેમાંથી આપણને પ્રાપ્ત થઈ છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. કેવું? તો કે કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા હતા. વડા, મુખિયા જે હોય તેમને રાજન્ય કહેવામાં આવતા હતા. તેની ચૂંટણી થતી હતી, તેની ચૂંટણી કરવામાં આવતી હતી. જે ચૂંટાય તેને મિત્રો પછી તેમના વડા બનાવવામાં આવતા હતા, એટલે કે રાજન્ય બનાવવામાં આવતા હતા. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. કઈ કઈ? તો કે સભા અને સમિતિ. સભા અને સમિતિની વચ્ચે શું તફાવત છે, શું ફેર છે એ આપણે પાઠ 3માં ભણ્યાતા મિત્રો. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો હતો. સમુદાય એટલે કે જે આખો જથ્થો હોય, જે આખે આખા જે બધા મનુષ્યો ભેગા થઈને આખો સમુદાય થતો હતો તે સમુદાયને વિશ કહેવામાં આવતો હતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી છે. એક વસ્તુ વિચારવાને કીધી કે વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતના કરવામાં આવે છે. ભારતના નેતા એટલે કે વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદીજી છે, બરાબર. તો તેમની પસંદગી કેવી રીતના કરવામાં આવી? તો કે લોકમતના આધારે, એટલે કે લોકો જે ચૂંટણી કરે, જે ચૂંટણી કરવામાં આવે અને લોકો જે મત નાખે એ મતમાં જેનો મત વધારે પડે તેને આપણે વડાપ્રધાન બનાવીએ છીએ. હવે જોઈ, જનપદ ઈસવીસન પૂર્વે, ઈસવીસનની શરૂઆતના પહેલાંના સમયગાળામાં. મિત્રો, અત્યારે ઈસવીસન હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ઈસવીસન 2020 ચાલે છે. તો મિત્રો, આ ચાલુ થયું હતું 2020, ક્યાંથી? 1 ચાલુ થયું હશે ને, એટલે કે આ જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ તેની પહેલાંના, એટલે કે ઈસવીસન પૂર્વે. અને મિત્રો, એક અગત્યની વસ્તુ, આ ઈસવીસનની શરૂઆત ક્યારે થઈ તમને ખ્યાલ છે? તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે મિત્રો આ ઈસવીસનની શરૂઆત થઈ. જે વર્ષે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો તે ઈસવીસન 1 કહેવામાં આવતું હતું. આજે ઈસુ ખ્રિસ્તના જન્મને 2020 વર્ષ પૂરા થયા છે. એટલે મિત્રો, 2020 સાલ આપણે અત્યારે 2020મી સાલ છે. એટલે એમ પણ કહી શકીએ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયમાં, ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ, એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો એની પહેલાંના 1000 વર્ષની આસપાસ, પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. અલગ અલગ સમૂહ ભેગા થાય અને પોતાનું રાજ્ય રચે. પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવતા હતા. જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. મનુષ્યનો વસવાટ કરતો હોય તેમના માટેનું જે એક ક્ષેત્ર હોય, એક જગ્યા હોય, એક સ્થાન હોય તે.
જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો હતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. વિશિષ્ટ એટલે કે અલગ પદ્ધતિ કહી શકાય, સારી કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ પંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ કરી શકાય છે. હવે જોયું મહાજનપદ, જનપદ એટલે તો જોયું મહાજનપદ હવેનો શબ્દ છે. ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ, ઈસવીસનની શરૂઆત થઈ પહેલાંની છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. કેટલા? 16 જેટલા. 16 એટલે કે 16 જેટલા મહાજનપદો. શું? તો કે મહાજનપદો જોવા મળે છે. આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા, એટલે કે પેટા રાજ્યો હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. એમાં રાજાઓય હોય અને આખું રાજાશાહી એટલે કે રાજતંત્ર હોય એવા રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા. આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં, નીચે કોષ્ટક આપેલું છે મિત્રો, આ નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલ છે. શું? તો કે આ મહાજનપદો દર્શાવેલ છે. જોઈએ, પેલું મહાજનપદ અંગ, ક્યાં? એની રાજધાની ચંપા હતી અને પૂર્વ બિહાર વર્તમાન સ્થાન એટલે કે અત્યારે હાલનું કયું સ્થાન છે? તો કે પૂર્વ બિહાર. એમના પછી વજ્જી જેમની રાજધાની વૈશાલી હતી, હાલનું સ્થળ ઉત્તર બિહાર. એના પછી મલ્લ કુશીનારા તેમની રાજધાની હતી, ગોરખપુર આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં હાલનું સ્થાન છે. કાશી જેમની રાજધાની હતી વારાણસી અને હાલ વર્તમાન સ્થળ છે વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે. મગધ ગિરિવ્રજ રાજગુરુ દક્ષિણ બિહાર ખાતે આવેલું છે. કૌશલ રાજધાની હતી શ્રીવસ્તી અથવા તો અયોધ્યા અને જેમનું વર્તમાન સ્થળ છે અવધ, ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે. વત્સ જેમની રાજધાની હતી કૌશંબી અને હાલનું સ્થળ છે પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે. ચેદી જેમની રાજધાની હતી સુક્તિમતી, જેમનું હાલનું સ્થળ છે યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ, મધ્ય ભારત એટલે કે વચ્ચેનો ભારત. એમના પછી પાંચાલ જેમની રાજધાની હતી અહીંછત્ર અથવા તો કાંપિલ્ય કહી શકાય અને જેમનું હાલનું સ્થળ છે બદાયું, બરેલી આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે. એમના પછી સુરસેન જેમની રાજધાની મથુરા હતી, મથુરા પાસેનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કુરુ જેમની રાજધાની ઇન્દ્રપ્રસ્થ હતી, દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. અશ્મક જેમની રાજધાની હતી પોઈડન્યા અને અત્યારે હાલનો પ્રદેશ હોય તો ગોદાવરી નદીના કિનારાનો પ્રદેશ. એમના પછી અવંતી, અવંતીની રાજધાની કઈ હતી? તો કે ઉજ્જયિની અને માળવાનો પ્રદેશ હાલનું સ્થળ છે. મત્સ્ય એટલે કે વિરાટનગર. મહાભારતમાં આ બધા નામ જોતા હોય, મત્સ્ય, વિરાટનગર, ગાંધારના આ બધા નામ જોતા હોય, વિરાટનગર તેમની રાજધાની હતી. જયપુર રાજસ્થાન પાસેનો આ પ્રદેશ કહેવામાં આવે છે. ગાંધાર, તક્ષશિલા, પેશાવર અને રાવલપિંડીની આસપાસનો આ પ્રદેશ છે. કંબોજ, રાજપુર, નૈઋત્ય કાશ્મીર આસપાસનો એ પ્રદેશ છે. મહત્વપૂર્ણ જનપદ, મહાજનપદ અને નગર મિત્રો આ નકશામાં આપણને આપેલા છે. જ્યાં આવું પિંક કલરનું ટપકું કરેલું છે તે પ્રાચીન શહેર છે અને વર્તમાનની ભારતની વર્તમાન સીમા, હાલની વર્તમાન સીમામાં આ દર્શાવેલું છે. અહીંયા જોઈ શકો છો તો ભૃગુ કચ્છ આવેલું છે, અહીંયા તિષ્ઠાન આવેલું છે. એવી જ રીતના મિત્રો એ કોશંબા, ઉજ્જયિની, મત્સ્ય, સુરસેન, મથુરા, ઇન્દ્રસ, કુરુક્ષેત્ર અહીંયા આવેલું છે. કુરુ, ગંગા, પંચાલ, મલ, કૌશલ વગેરે વગેરે તમે આ નકશામાં જોઈ શકો છો. મહાજા નકશો શેનો હતો? તો કે મહાજનપદ અને નગરોનો નકશો હતો. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કેવી હતી ત્યારે તેમના વિશે માહિતી મેળવીએ. રાજાશાહી એટલે કે રાજ કરવા માટેની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો કે તે રાજ્યતંત્રના રાજા મુખ્ય હતા. જે રાજા હોય તે મેઇન માણસ, તે મુખિયા તરીકે ઓળખાતા હતા અને તે ટૂંકમાં તે મુખ્ય હતા, મેઇન હતા. આપણા ઘરના મુખ્ય કેમ? આપણા પપ્પા હોય તેમ.
તે રાજાશાહી રાજ્યતંત્ર કહેતા હતા. આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી હતી. મહાજનપદમાં સત્તા મેળવવા માટે હરીફાઈ રહેતી હતી, જેમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્યતંત્રો હતા. ચાર શક્તિશાળી રાજ્યતંત્રો ક્યાં ક્યાં? તો કે એક તો મગધ, બીજું છે કૌશલ, એમના પછી વત્સ અને છેલ્લે છે અવંતી. આ ચાર શક્તિશાળી મિત્રો રાજ્યતંત્રો હતા. વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી. આ ચાર વચ્ચે વિશેષ સ્પર્ધાઓ રહેતી હતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. કયું? તો કે છેલ્લા મગધ છે એ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. મગધ વિશે થોડીક વાત કરીએ તો રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. શક્તિશાળી મહાજનપદ હતું. મગધમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યા હતા. એની અંદર ત્રણ મજબૂત વંશોના શાસન થયા હતા. ક્યાં ક્યાં વંશ? તો કે પહેલું છે હર્યક વંશ. હર્યક વંશ વિશે માહિતી મેળવીએ તો કે આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. કેવું? તો કે બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી. મગધની રાજધાની કઈ? તો કે રાજગૃહ ગિરિવ્રજ. તે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. ગંગા નદી અને સોન નદીના કિનારે આવેલી હતી. તેના પછી તેનો પુત્ર અજાત શત્રુ શાસન પર આવ્યો હતો. પુત્રનું નામ હતું અજાત શત્રુ શાસન પર આવ્યો હતો. તેણે પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. પાટલીપુત્ર જેમને પટના કહીએ છીએ, આ પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. કોને? તો કે અજાત શત્રુએ. તેણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી અને લિચ્છવીઓને હરાવ્યા હતા. કોને? તો કે લિચ્છવીઓને. કોની સાથે યુદ્ધ કરી? તો કે વજ્જીસંઘ સાથે. નામ યાદ રાખજો, હરાવ્યા હતા. અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો, એટલે કે જે મગધ રાજ્ય હતો એમનો વિસ્તાર વધાર્યો હતો. એમના પછીના શાસક છે નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુ નાગ નામનો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. રાજાનું નામ? તો કે શિશુ નાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજા એમ કહેવામાં આવે છે. હવે જોઈ નંદવંશ. તો કે મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. સૌથી શક્તિશાળી વંશ નંદવંશ. કેના દ્વારા સ્થાપિત? તો કે મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ. મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, એટલે કે સામ્રાજ્યનું નિર્માણ કરનારા ગણાય છે. તેમના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પર આક્રમણ સમયે મગધ પર નંદન વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મિત્રો આ નંદન વંશનો મગધ પર નંદન વંશનો ધનનંદ નામનો રાજા, રાજાનું નામ હતું ધનનંદ. આ ધનનંદ નામનો રાજા મિત્રો ત્યારે મગધ ઉપર શાસન કરતો હતો. હવે વાત કરીએ છીએ ગણરાજ્યની. ગણરાજ્ય એટલે શું? તો કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. લોકો છે, લોકો દ્વારા મિત્રો કોઈ પણ વડા એટલે કે મુખિયાને ચૂંટવામાં આવે અને આ વડા જે શાસન કરે તે એટલે કે ગણરાજ્ય, એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલ વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. પ્રાચીન એટલે કે જૂની. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. ગણ એટલે શું થાય? તો કે ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. ગણ નામનું ચેપ્ટર ગણિતમાં પણ આવવાનું છે. એમાં ગણ એટલે કે એક જાતનો સમૂહ એટલે ગણ કહેવામાં આવે છે. જો કે ગણ ગણિતમાં અવ્યાખ્યાયિત પદ છે, તેમની વ્યાખ્યા આપી શકાતી નથી. સમજાવી શકાય છે એ આપણે ગણિતમાં અલગ ભણવાના છીએ. જ્યારે ગણ આવશે ત્યારે 10મા ધોરણમાં તો ફાઇનલ આવવાનું જ છે, બાકી 8મા ધોરણમાં આવશે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય
એક ગણરાજ્ય કહી શકાય. એક કરતાં વધારે લોકો હોય, એક લોકો એક જ જનાતિ ચાલતું જે શાસન હોય ને એને ગણરાજ્ય ન કહેવાય. એક કરતાં વધારે, ઓછામાં ઓછા બે માણસો તો જોઈએ જ. એક કરતાં વધારે સભ્ય સંખ્યાથી મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતા હતા. ઘણા એવા બધા રાજ્યો હતા કે રાજાને જનતા એટલે કે જે લોકો સામાન્ય લોકો હોય તેના દ્વારા રાજાને પસંદ કરવામાં આવતા હતા. લોકો જે ઈચ્છે તે રાજા થતા હતા. આવા રાજ્યને રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું હતું, જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલ વસ્તુના શાક્યો, મિથિલીના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. અને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો જ દરજ્જો આપવામાં આવતો હતો. આ રાજ્ય વ્યવસ્થાના જેટલા સભ્યો હતા આ દરેક સભ્યોને રાજા જેવો જ દરજ્જો આપવામાં આવતો હતો. અમુક વસ્તુ જાણવા જેવી હોય, ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો, ગણ એટલે કે જૂથ અથવા તો સમૂહ. એક વસ્તુ કહું તો કે ધોરણ 6માં ભણતા વિદ્યાર્થીની સંખ્યાનો ગણ એટલે કે ધોરણ 6માં ભણતા જેટલા વિદ્યાર્થી હોય તેનો સમૂહ એટલે કે ગણ. હવે તમે ગણ વિશે સમજી ગયા છો. સંઘ એટલે તો કે સંઘ એટલે સંગઠન અથવા તો સભા એટલે થાય સંઘ. હવે જોઈ વૈશાલી વિજ રાજ્ય રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. આ જોઈ અને લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે રાજ્ય સંઘ સ્થાપ્યું હતું એ વાજી સંઘ નામે ઓળખાતું હતું. જે રાજ્ય સંઘ સ્થાપ્યું હતું બધા ભેગા થઈને આ સંઘને વાજી સંઘ નામે ઓળખવામાં આવતા હતા. કોને કોને? તો કે લીછવીઓએ, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાકીય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું સંરક્ષણ કરવા રાજ્ય સંઘ સ્થાપ્યું હતું. તે જ સંઘને વજ્જી સંઘ નામે ઓળખાતું હતું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. તેમનું મુખ્ય સ્થાન કયું હતું? તો કે લીછવીઓનું પાટનગર આ વૈશાલી હતું, તે જ તેમનું મુખ્ય સ્થાન હતું. ત્યાંથી જ તેમનો બધો કાર્યભાર સંભાળાતો હતો. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. અને ગણરાજ્યના રાજ્યનું વહીવટનું સંચાલન સભા દ્વારા, જે સભા હોય તેના દ્વારા તેના વહીવટનું સંચાલન થતું હતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તાઓ સભ્યો પાસે રહેતી હતી. જે સભ્યો હોય તે સભ્યો પાસે બધા રાજ્યની જે આખી સત્તા હોય તે સભ્યો પાસે રહેતી હતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈ ને બહુમત કે સર્વાનું મતે પસાર થતા હતા. બહુમત એટલે શું? તો કે અમુક કાયદો કરવા માટે જેટલા જણા હોય એમાંથી જે વધારે પડતો મત હોય તે પ્રમાણે થાય. તેવી રીતના બહુમત કે સર્વાનુમતે પસાર થતા હતા. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતી હતી. કેવી? તો કે સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતી હતી. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી હતી. જે સભ્ય હોય એ સભ્ય તરીકે વૃદ્ધની પસંદગી થાય અને યુવાનોની પસંદગી કરવામાં આવતી હતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા. પ્રમુખ એટલે કે પોતાના વડા પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરનારને કરવામાં આવતી હતી. જે ચૂંટણી કરતા હોય તે લોકો તેની પસંદગી કરતા હતા.
ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યોને રાજા ગણવામાં આવતો હતો. જેટલા સભ્યો હોય દરેક સભ્યોને રાજા જેવું માન આપવામાં આવું, રાજા ગણવામાં આવતા હતા. ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય પણ લેવાતો હતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. નિયત થયેલા સમય એમાં સમય નક્કી કર્યો હોય કે 5 વર્ષ સુધી જ તમારે સભ્યપદ ભોગવવાનું છે, તો એ 5 વર્ષ સુધી જ તે સભ્યપદ ભોગવી શકે. એના પછી ફરી પાછી ચૂંટણી થાય ત્યારે જે ચૂંટાય ત્યારે તેના હાથમાં જેના હાથમાં સત્તા હોય તે સભ્યપદ ભોગવે. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. એ કાર્યવાહક સમિતિ હોય એટલે કે કાર્ય કરવા માટેની સમિતિ હોય, એ રાજ્યનો વહીવટ હોય, રાજ્યનો વહીવટ કરવામાં આવતો હોય તેમાં મદદ સાથે સાથે કરતી હતી. વિચારવાનું કીધું છે, પ્રાચીન ભારતના ગણરાજ્યોને લોકશાહી રાજ્યોમાં દર્શાવી શકાય. પ્રાચીન ભારતના ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે શું સામ્ય જોવા મળે છે, એટલે કે શું સરખું જોવા મળે છે? આ બે પ્રશ્નોના જવાબ તમારે આ વિડીયો પૂરો કરી વિચારવાના છે અને કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરી દેવાના છે. ગણરાજ્ય સમયનું સામાજિક જીવન અને રાજ્ય વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કરીએ. એ પહેલાં એક ચિત્ર આપ્યું છે તે જોઈ લઈ. તો કે ચિત્રિત ધૂસર પાત્ર આ છે. શું છે? ચિત્રિત ધૂસર પાત્ર 4.2માં આપેલું આ ચિત્ર છે. શું છે અને શું નહીં તે આપણે આગળ જોઈએ છીએ. પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા. સાદા ઘરોમાં લોકો મિત્રો ત્યાં રહેતા હતા, પશુપાલન વૃત્તિ સાથે સંકળાયેલા હતા, એટલે કે પશુપાલન જેવા કાર્યો કરતા હતા મિત્રો ત્યારે. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. કેવા કેવા? ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ જેવા પાકો અને કઠોળ જેવા પાકો ઉગાડવામાં આવતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે. માટીના વાસણનો ઉપયોગ વધારે કરતા હશે. કેના વાસણો? તો કે માટીના વાસણોનો ઉપયોગ વધારે પ્રમાણમાં તે સમયમાં લોકો કરતા હશે. કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. જ્યારે ઉત્ખનન કરવામાં આવે તે જગ્યાનું ત્યારે તેમાંથી અલગ અલગ વસ્તુ મળી આવતી હોય છે. તેમાં ઘણા બધા માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયની માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. આ વાસણ ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ઘૂસર પાત્ર હતા. આ આકૃતિમાં તમે જોઈ શકો છો. હવે મિત્રો અહીંયા તમને આ આકૃતિમાં ઈંટોના કિલ્લાની દિવાલ પ્રયાગરાજ અલ્હાબાદ ખાતેની દેખાઈ રહી છે. જોઈ શકો છો, તેમના વિશે પણ અહીંયા ભણવાના છીએ. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો હતો. પોતાના રાજ્યનું સંરક્ષણ કરવા માટે, સાચવવા માટે, ભલું કરવા માટે મિત્રો શક્ય હોય તે ઉપાયો ત્યારે કરવામાં આવતા હતા. આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા હતા. તેમને કોઈ તકલીફ ન પહોંચાડે એના માટે રાજ્યની આસપાસ કિલ્લાઓ બંધાવવામાં આવતા હતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા. મજબૂત કિલ્લા હોય, ઊંચા કિલ્લાઓ હોય જેથી કરીને કોઈ ટપીને પણ આવી ન શકે, તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેનો? તો કે પથ્થર અને ઈંટનો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા, એટલે કે પોતા પૈસાવાળા છે, પોતે શક્તિવાળા છે, તેમનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. જે દિવાલ છે પ્રયાગરાજમાં એ 2500 વર્ષ પહેલાંની ગણવામાં આવે છે. એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે.
આ સમયના તમામ મહાજન પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. આ જરૂરિયાતો પૂરી કરવા લોકો પાસે તેમની તો કર લેવામાં આવતો હતો. કરને આપણે અત્યારે ટેક્સ તરીકે કહીએ છીએ, ટેક્સ કહીએ છીએ. ટેક્સ લેવામાં આવતો હતો એટલે કે કર લેવામાં આવતો હતો. અત્યારે સરકાર તમને ખ્યાલ હોય તો ટેક્સ લેતી હોય આપણી પાસેથી. આ ટેક્સમાંથી મિત્રો આખે આખું શાસન ચાલતું હોય. તેમાંથી જે કંઈ રાજા મહારાજાઓ ખર્ચા કરે તો એ ખર્ચા કરવા માટેના રૂપિયા રાજા મહારાજાઓ પાસે આવે ક્યાંથી? તો કે પ્રજા પાસેથી કર લેવામાં આવે, ટેક્સ લેવામાં આવે. ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતોએ રાજકોષમાં આપતા. જેટલો ખેતીનો ભાગ થાય એટલે કે જેટલી ખેતી થાય એના એમાંથી મિત્રો જે છઠ્ઠો ભાગ હોય એને રાજકોષમાં એટલે કે રાજાઓને આપતા હતા. કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો હતો. જેને જે ખેડૂત ન હોય, જેની પાસે ખેતી ન હોય તો એ શું હોય? તો કે કંઈક કારીગીરીવાળું કામ કરતા હોય તો આ કારીગર છે. એ માસમાં એટલે કે મહિનામાં એક દિવસ છે એ જે કામ કરે તેના રૂપિયા રાજાઓ પાસે જાય, અથવા તો તે રાજાઓ માટે કાંઈ પણ મફતમાં કામ કરી આપતો હતો. પશુપાલકો કરનારા ભાગરૂપે પશુઓ આપતા હતા, તે પશુઓ આપે. અને વેપારીઓ સામાન ખરીદ વેચાણ પર કર આપતા હતા. સામાન ખરીદે અને વેચે એના ઉપર કર આપતા હતા. આપણે પણ કાંઈ પણ વસ્તુ અત્યારે ખરીદીએ તો ટેક્સ લખેલો હોય, એમાં ટેક્સ લખેલો હોય. જીએસટી આવી ગયું, જીએસટી વિશે પણ તમને ખ્યાલ હોય. આ શું છે? તો કે આ એક જાતનો ટેક્સ છે, એક જાતનો કર છે. આપણે પણ આપણા રાજા એટલે કે આપણા વડાપ્રધાનને આપણે આ ટેક્સ ચૂકવીએ છીએ. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યા હતા. ત્યારે મિત્રો મહાજનપદોનો જે સમયગાળો હતો ત્યારે લોખંડના ઓજારો બની ગયા હતા. આ લોખંડના ઓજારોને લીધે ખેતીમાં પણ મિત્રો ખૂબ જ સુધારો થવા લાગ્યો હતો. આની સાથે સાથે જ મિત્રો આ પાઠ પૂર્ણ થાય છે, તમે જોઈ શકો છો. આટલું જાણો વિશે થોડીક માહિતી આપણે સાથે સાથે મેળવી લઈ નવી વસ્તુ જાણીએ અને આ પાઠ પછી પૂર્ણ કરીએ. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો એટલે કે ગણ રાજ્યોમાં પગપાળા વિચર્યા હતા. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણ રાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણ રાજ્યના યુગ દરમિયાન મહાત્મા બૌદ્ધનો જન્મ થયો હતો. આ જે ગણ રાજ્યનો યુગ હતો તે જમાનો હતો. તે જમાનામાં એટલે કે તે સમયગાળામાં મિત્રો મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. વિશ્વમાં અન્યત્ર સ્પાર્તા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું એ રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે કે તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય. આની સાથે સાથે જ આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આશા રાખો છો કે આખે આખો પાઠ તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયો છે, મજા આવી છે. તો વિડીયોને લાઇક કરવાની જવાબદારી તમારી બને છે. ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાની તમારી જવાબદારી બને છે. અને મિત્રો તમને મજા આવી જ છે, તમને સમજાવવાનું છે, તો કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો બબાઈ, જય હિન્દ, વંદે માતરમ આવજો. ધન્યવાદ. તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. ધન્યવાદ. Thank you.